ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને ભારતીય સેનામાં નાહિર રેજિમેન્ટનું ગઠન કરવાની માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર. ગુજરાતના અર્જુન આંબલિયા દિલ્હી જંતર મંતર પર ધરના પર બેઠા છે. તેઓની મુખ્ય બે માગ છે, જેમાં પહેલી માગ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને બીજી સેનામાં નાહિર રેજિમેન્ટનું ગઠન કરવામાં આવે. આ બે માંગને લઈને તેઓ દિલ્હી જંતર પર છેલ્લા 165 દિવસથી ધરના પર બેઠાન છે, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. સુરતમાં તેઓના સમર્થનમાં સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરતમાં મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આ મામલે આવેદનપત્ર આપ્યું હતું. ગૌમાતાને લઈને અનેક આંદોલનો ચાલી રહ્યા છે. ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે તેમજ ગૌવંશની હત્યા કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા રોક લગાવવા માટે સખ્તાઈપૂર્વકના પગલાં લેવામાં આવે તેવી માંગ સતત કરવામાં આવી રહી છે. આહિર સમાજના યુવાનો દ્વારા અર્જુન આંબલિયાના સમર્થનમાં એકત્રિત થયા હતા અને તેમની માગણી સ્વીકારવા માટે રજૂઆત કરી હતી. ધવલ રબારીએ જણાવ્યું કે ગૌ હત્યાને લઈને સમગ્ર દેશભરમાં અનેક વખત ચર્ચાઓએ જોર પકડ્યું છે, પરંતુ જે રીતે સખ્તાઈપૂર્વકના પગલાં લેવાવા જોઈએ તે લેવાઈ નથી રહ્યા અને તેના કારણે ગૌરક્ષકો અને ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી આ માગ લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ તેનું નિરાકરણ આવતું દેખાતું નથી. મારું નામ ધવલભાઈ રબારી, બરોબર. અમે લોકો ગૌ માતા માટે આવ્યા છીએ, બરોબર. અમારે માંગણી છે કે અમારા જે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી છે, એમને અર્જુનભાઈ આંબલિયાને જવાબ આપવો પડે કે તમે આટલા 165 દિવસથી અમારા ભાઈ અર્જુનભાઈ આંબલિયા આહિર જે જંતર મંતર ખાતે દિલ્હી ખાતે જંતર મંતર ખાતે બેઠા છે ઉપવાસ પર, તો એને કંઈ જવાબ આપવામાં કેમ નથી આપતો? એ ગૌ માતા માટે બેઠા છે. આ ગૌ માતામાં 33 કરોડ દેવનો વાસો હોય, બરોબર. તો અમારો કહેવાનો મિનિંગ એમ છે કે આ કતલખાના બંધ થાય એટલા માટે 165 દિવસથી, નહીં માનો કે 165 દિવસથી એ ઉપવાસ પર છે, બરાબર, જંતર મંતર ખાતે. તો અમારો કહેવાનો મિનિંગ એમ છે કે એને જવાબ કેમ નથી અપાતો? અમારી માંગણી એમ છે કે એને ન્યાય મળવો જોઈએ, અને ન્યાય મળવો જોઈએ કાયદેસર ગૌ માતા ખાતે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો ઉગ્ર આંદોલન